હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવો નિર્ણય જાહેર કર્યો છે. હવે આવતી 20મી સપ્ટેમ્બરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવતી તમામ બિલ્ડિંગ માટે ત્યાં પ્રવેશ માટે વેક્સિન લીધેલીઓ બી ફરજિયાત રહેશે. તેની સાથે જ હવે એએમટીએસ, બીઆરટીએસ, કાંકરિયા તળાવ, કાંકરિયા ઝૂ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ પર જવા વેક્સિન લીધેલી હોવી ફરજિયાત છે. સૌ જાણે છે કોરોનાથી સુરક્ષિત રહેવા માટે સરકારે વેક્સિનેશનનું આ કેમ્પેઇન શરૂ કર્યું છે. આમ તો અમદાવાદમાં 34 લાખથી વધુ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અને 16 લાખથી વધુને બીજો ડોઝ અપાઈ ગયો છે. અત્યાર સુધીમાં કુલ 53 લાખથી વધુનું વેક્સિનેશન અમદાવાદમાં થઈ ગયું છે. જોકે હજુ પણ કેટલાક લોકો વેક્સિન લઈ રહ્યા નથી, તેને જોતા આ નિર્ણય લેવા હોવાનું મનાઈ રહ્યું છે. તો હવે અમદાવાદ વાસીઓ માટે આ મોટા સમાચાર છે. જેમણે પણ વેક્સિન નહીં લીધી હોય તેમને સોમવારથી જાહેર સ્થળો પર પ્રવેશ નહીં મળે. આ મુકેશ કુમાર તરફથી પણ ટ્વીટ કરવામાં આવ્યું. તેમણે તમામ જગ્યાઓનો પણ ઉલ્લેખ કર્યો કે જ્યાં હવે વેક્સિનેશનનું સર્ટિફિકેટ આપની પાસેથી માંગવામાં આવશે. કાંકરિયા ઝૂ છે, રિવરફ્રન્ટ છે, એએમટીએસ કે બીઆરટીએસમાં પણ જો મુસાફરી કરવી હશે તો પણ આપની પાસે રસી લીધી હોય તેવું સર્ટિફિકેટ જોઈશે. એક ડોઝ તો લીધેલો હોવો જ જોઈએ તેવું સ્પષ્ટ તેમણે ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે. 20મી સપ્ટેમ્બરથી આ નવો નિયમ લાગુ પડશે. વેક્સિન સર્ટિફિકેટ સાથે રાખવું પડશે. જો જાહેર સ્થળો પર આપને પ્રવેશ જોઈએ છે તો આપની પાસે વેક્સિનેશનનું સર્ટિફિકેટ જોઈશે. જિગ્નેશ પટેલ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે. જિગ્નેશ, ખૂબ મોટો નિર્ણય છે, સોમવારથી તેની અમલવારી છે. અમલવારી કઈ રીતે થશે તેને લઈને કોઈ ખાસ રોડમેપ અત્યારે બતાવવામાં આવ્યું છે ખરો? કારણ કે તમામ જે જાહેર સ્થળો પર પ્રવેશ જોઈશે તેના માટે હવે વેક્સિન ફરજિયાત કરી દેવાય છે. ત્યારે વિધિ, સ્વાભાવિક વાત છે કે વેક્સિનેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. એએમટીએસ, બીઆરટીએસ હોય કે પછી જાહેર સ્થળો હોય, આ તમામ જગ્યા પર વેક્સિન લીધી હશે તો જ પ્રવેશ મળશે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે કાંકરિયા હોય, રિવરફ્રન્ટ હોય કે એએમટીએસ, બીઆરટીએસ હોય, આ જગ્યા પર આ ચેકિંગ કરશે કોણ? કારણ કે જો ટિકિટ લેનાર વ્યક્તિ જો આ કામમાં જોતરાશે તો આખરે ટિકિટ બારી પર લાંબી કતારો લોકોની જોવા મળશે, અને સાથે જાહેર સ્થળો પર પણ આખરે કયા પ્રકારનું ચેકિંગ હશે તે એક મોટો પ્રશ્ન બને છે. લોકો આપણી સાથે છે કે જેઓ વેક્સિનેશન સ્થળ પર આજે વેક્સિન મેળવી છે તેમને આખરે પૂછીશું કિસ પ્રકાર સે દેખતે હૈ જિસ પ્રકાર સે યે કોર્પોરેશન ને નિર્ણય લિયા હૈ કિ કમ્પલસરી વેક્સિનેશન. ये एक बहुत ही अच्छा निर्णय है और सरकार की ये जो मुहिम चल रही है कि भारत के प्रत्येक नागरिक को वैक्सीनेशन लगना चाहिए, इसमें मैं चाहती हूँ कि भारत के हर नागरिक को हिस्सा लेना चाहिए और सरकार की इस मुहिम को हमें सब मिलजुल कर हमें इसको सफल बनाना है. आज उनके जन्मदिन, प्रधानमंत्री मोदी जी के जन्मदिन के अवसर पर आज हम लोग यहाँ पे वैजलपुर प्राथमिक शाला में वैक्सीनेशन सेकेंड डोज लगाने के लिए आए हैं और आज हम गर्व से कह सकते हैं कि आज हमारे भारत में सबसे ज्यादा वैक्सीनेशन हुआ है, 2 करोड़+. तमने पूछवा मांगीस, ये प्रकारे वैक्सीनेशन थयुं छे तो કમ્પલસરી વેક્સિનેશન હવે થઈ ગયું છે, જાહેર સ્થળો પર નહીતર એન્ટ્રી નહીં મળે, આ બાબતને કેવી રીતે જુઓ છો? ये बिल्कुल सही डिसीजन है, ऐसा ही होना चाहिए क्योंकि हर जगह बहुत रश बढ़ गया है. इतना लोग अभी भी आ रहे हैं, भीड़ में आ रहे हैं, लेकिन कोई चेकिंग नहीं हो रही है. अगर वैक्सीनेशन होगी तो इससे जो केसेस है वो कम होंगे और सबकी हेल्थ बेटर रहेगी. લોકો વધુમાં વધુ વેક્સિન લઈ રહ્યા છે. દ્રશ્યો બતાવવા માંગીશ કે જે હાલના દ્રશ્યો છે. આમ તો સામાન્ય દિવસોમાં 5 વાગે વેક્સિનેશન પૂર્ણ થઈ જતું હતું, પરંતુ અત્યારે જોઈએ તો લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. કદાચ કહી શકાય કે જે નિર્ણય આપવામાં આવ્યો છે કે એએમટીએસ, બીઆરટીએસ કે જાહેર સ્થળો પર હવે કમ્પલસરી વેક્સિનેશન છે, અને એટલા માટે જ આ પ્રકારે લોકોમાં હવે રશ વધી રહ્યો છે. અન્ય વ્યક્તિઓ સાથે વાત કરીશું. જો વેક્સિન લીધી હશે તો જ જાહેર સ્થળોમાં એન્ટ્રી મળશે, કાંકરિયા હોય કે રિવરફ્રન્ટ. આ નિર્ણયને કોર્પોરેટ તો અમદાવાદવાસીઓ પણ આ નિર્ણયને આવકારી રહ્યા છે. કારણ કે જાહેર સ્થળો પર હવે ફરજિયાત વેક્સિનનો નિયમ અમલી કરી દેવાયો છે. સોમવારથી આ નિર્ણય જે નિયમ છે તે લાગુ પડશે.